નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ આઠ વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર ચાર આજે આપણે મિત્રો જોશું પેજ નંબર સુડતાલીસ પરનું અઢારમું ચેપ્ટર દુહા મુક્તક અને હાઈકુ તો બધાનું બુકમાં ધ્યાન તો આજે આપણે ત્રણ પોઈન્ટ ભણવાના છે દુહા મુક્તક અને હાઈકુ પેજ નંબર સ સુડતાલીસ ઉપર તમે લોકોએ બધાએ આપણે પેઝ ચેપ્ટર નંબર સત્તર સમજ્યું સંસ્કારની શ્રીમંતાય તો આજે આપણે ચેપ્ટર નંબર અઢાર સમજશું અજ્ઞાત લોક કવિ જો આજે દુહા છે એ લોકસાહિત્યમાંથી આપેલા છે તો સર્વપ્રથમ પરિચયમાં ધ્યાન આપણે લોકસાહિત્યનો અગાઉ પરિચય મેળવ્યો છે લોકસાહિત્યની પરંપરામાં પ્રચલિત બે દુહાઓ આપ્યા છે અહીંયા આપણને પેજ નંબર સુડતાલીસ ઉપર લોકસાહિત્યની પરંપરામાં લોકસાહિત્ય લોકો દ્વારા જેની રચના થઈ છે એ એના કોઈ કવિ કે લેખક કે લેખિકા નથી બે દુહાઓ આપ્યા છે આ દુહાઓમાં નીતિ બોધ આપવામાં આવ્યો છે નીતિ બોધ નીતિ આચરણમાં રે નીતિનું આચરણ કરવાનું એનો બોધ આપવામાં આવ્યો છે દુઃખમાં વ્યાકુળ થવાથી દુઃખ દૂર થતું નથી ઉદ્યમ અને પ્રયત્ન કરવાથી દૂર થાય છે કે દુખમાં આપણે વ્યાકુળ થઈ જશું તો દુઃખ છે એ દૂર નથી થતું બરાબર પણ ઉદ્યમ અને પ્રયત્ન ઉદ્યમ એટલે મહેનત પરિશ્રમ અને પ્રયત્ન કરવાનો તો એનો રસ્તો મળશે ઉકેલ મળશે ઉપકાર કરનાર ઉપર ઉપકાર કરીએ તો વ્યવહાર ગણાય બીજો જે દુહો છે એમાં શું કીધું છે કે ઉપકાર કરનાર ઉપર ઉપકાર કરીએ બરાબર એ તો એક વ્યવહાર થયો કે આપણે કોઈ આપણું એક કાર્ય કર્યું આપણે સામેનું કાર્ય કર્યું તો એ એક વ્યવહાર કર્યો કહેવાય પણ ખરી ક્ષત્રિય વટો અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવામાં આવે તેમાં છે શું કહે છે કે જેને આપણી ઉપર અપકાર કર્યો આપણું કોઈ રીતે કાંઈ પણ ખરાબ ઈચ્છું હોય એના એની ઉપર આપણે ઉપકાર કરીએ બરાબર અપકાર ઉપર ઉપકાર કરવામાં આવે એમાં છે તો આ બે દુહા આપણે ભણવાના છે એમાં એકમાં શું કીધું છે કે દુઃખમાં આપણે ઉદ્યમ કરવાનો મહેનત કરવાની પ્રયત્ન કરવાનો દુઃખમાં વ્યાકુળ થવાથી આમ હાફડા ફાફડા થવાથી દુઃખ દૂર નથી થતું બરાબર અને બીજા દુહામાં કીધું છે કે ઉપકાર ઉપર ઉપકાર કરીએ તો વ્યવહાર કહેવાય એમ પણ અપકારની ઉપર અપકારને ઉપકાર જો બે શબ્દ જુઓ તમે અપકાર અને ઉપકાર બે એકબીજાના વિરુદ્ધ શબ્દ છે ઉપકાર એટલે આપણે કોઈના પ્રત્યે સારું વિચારવું કોઈનું કાર્ય સારું કરવું એ ઉપકાર કહેવાય અપકાર એનાથી વિરુદ્ધનો શબ્દ છે કે કોઈનું ખો એક રીતે ખરાબ ઈચ્છવું ખરાબ કાર્ય કરવું ખરાબ બોલવું એ બધા અપકાર કહેવાય એમ તો એમ કે આ બે વિશે આપણને દુહા આજે અહીંયા આપ્યા છે અને અહીંયા એના કોઈ કવિ કે કવિ ઈત્રી નથી જ્યારે લેખક હોય સોરી પુરુષ હોય ત્યારે કવિ કહેવાય અને કોઈ સ્ત્રી હોય તો કવિ ઈત્રી કહેવાય અહીંયા લોક સાહિત્ય આપ્યા છે બરાબર તો ચાલો પેજ નંબર સુતાલીસ ઉપર દુહા આપ્યા છે આપણે જોઈએ તો મિત્રો પહેલાં તમે લોકો પેજ નંબર અડતાલીસ ઉપર આવો તમને જે ભાષા સજ્જતા આપી છે એમાં તમને આપ્યું છે દુહો એટલે શું એનું તમને એમ કે એ સમજશો પછી તમને સમજાશે દુહાને મુક્તકનો એક પ્રકાર કહી શકાય ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં જોમદાર અને માર્મિક દુહાઓ લોકો દ્વારા રચાયેલા જોવા મળશે શું કહે છે જોમદાર અને માર્મિક જોમ એટલા જુસોચડ એવા અને માર્મિક એટલે એમાંથી કંઈક મર્મ નીકળે એવા દુહાઓ લોકો દ્વારા રચાયેલા હોય જોવા મળે છે દુહાના કુલ ચાર ચરણ હોય છે એમાં ચાર ચરણ હોય છે અને એનું સ્વરૂપ ગેય હોય છે ગેય એટલે આપણે ગાઈ શકાય એવું નાજુક ભાવ ચિત્ર વિચાર કે બોધ દુહામાં એવી રીતે રજૂ થાય છે કે એની અસર ચોટદાર હોય છે જો દુહો ગાતા હોય તો એની વ્યક્તિ ઉપર અસર થાય છે ને પહેલાંના કવિઓ ચારણો ગાતા તો એની વ્યક્તિ ઉપર અસર થતી ને એમાં ભાવ ચિત્ર વિચાર બોધ બધું એમ કે દર્શાવવામાં આવ્યું હોય છે દુહાની રચનામાં લાઘવ રસપ્રચુરતા ચિત્રશક્તિ અને જોમ વગેરે રહેલા હોય છે એના લક્ષણો છે દુહાને પ્રેમ અને સૌર્યના વિષય વધુ અનુકૂળ છે હવે કહે છે કે દુહાને પ્રેમ અને સૌર્યના વિષય છે એ વધારે અનુકૂળ છે લોકસાહિત્યમાં મુખ્યત્વે એવા દુહા જ વધુ પ્રચલિત થયા છે બરાબર એવા જ દુહા વધારે જેમાં પ્રેમ અને શૌર્યના રસ હોય એવા દુહા પ્રચલિત થયા છે રામનારાયણ પાઠક પૂજાલાલ ઉષ્ણસ જેવા આધુનિક કવિઓએ પણ જીવનના મર્મને પ્રગટ કરતા દુહા લખ્યા છે જે રામનારાયણ પાઠક રાવી પાઠક બરાબર પૂજાલાલ ઉસનસ એનું ઉપનામ છે એવા બધા આધુનિક કવિઓ જે છે એને પણ જીવનના મર્મને પ્રગટ કરતા દુહાઓ લખ્યા છે તો આપણે જોયું કે દુહામાં ચાર ચરણ હોય છે એ ગાઈ શકાય ગે એટલે ગાઈ શકાય એવું એનું બરાબર અને એ એકદમ એની અસર ચોટદાર રીતે થાય છે પહેલાંના જમાનામાં જ્યારે પહેલાંના સમયમાં લોકો લડવા જાતા ત્યારે ગાતા તો રાજાને એને સૈનિકોને એને બધાને જોશ ચડતો ને દુહામાં એમ કે જીવનની બધી બાબતોને લઈ લેવાય છે એમ આંતરી લેવાય છે તો ચાલો પેજ નંબર સુડતાલીસ ઉપર પાછા આવી જાઓ હવે આપણે જો પહેલાં આપણે લોક કવિ તરીકે એનો પરિચય મેળવ્યો પછી આપણે દુહાનો પર દુહા વિશે પરિચય મેળવ્યો અને હવે અહીંયા તમને પેજ નંબર સુડતાલીસ ઉપર જે બે દુહા આપ્યા છે એ આપણે જોશું તો બુકમાં ધ્યાન પેલો દોહો શું કીધો છે વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉદ્યમ કીધીએ ઉધ્યમ વિપતને થાય શું કહે છે કે વિપત વિપત એટલે કોઈ પણ જાતની મુશ્કેલી આપદા આપત્તિ આપણે જેને કહીને એ બધા શબ્દો વિપત વિપત પડે ના વલખીએ વિપત પડે એટલે વલખવાનું નથી એમ કે આકુર વ્યાકુળ નથી થઈ જવાનું ડરી નથી જવાનું વલખે વિપત ન જાય વલખે એટલે કે આપણે આકુર વ્યાકુર થઈ જશું ડરી જશું હાફડા ફાફડા થઈ જશું તો વિપત વહી જવાની નથી જે પરિસ્થિતિ આવી છે જે મુશ્કેલી આવી છે વહી જવાની નથી વિપતે ઉદ્યમ કીજીએ વિપતમાં એમ કે ઉદ્યમ કીજે ખરાબ પરિસ્થિતિ હોય નબળી પરિસ્થિતિ હોય કોઈ મુશ્કેલી હોય એમાં ઉદ્યમ કરવાનો ઉદ્યમ એટલે અહીંયા એને એને લગતો મહેનત તથા એને લગતી એને લગતી મહેનત તથા પરિશ્રમ કરવાનો ઉદ્યમ વિપતને ખાય ઉદ્યમ એટલે આપણે જે મહેનત કરશું પરિશ્રમ કરશું એ જેમ કે વિપતને ખાય ખાય એટલે કે એને નાશ કરશે એને દૂર કરશે એમ અહીં અત્યારે જ આપણે હાલની પરિસ્થિતિ જોઈએ બરાબર કે અત્યારે કોરોના કાળા ચાલી રહ્યો છે ઘણા બધા કેસ વધી રહ્યા છે આ તે બરાબર તો એમાં આપણે જરાય ગભરાવાનું નથી બરાબર આપણા ઘરમાં રહેવાનું છે સાવચેતી ભેરા પગલાં લેવાના છે અને બહુ કાંઈ કોઈની વાતોમાં આવવાનું નથી ને એમ એમ કે આપણે આપણી સાવચેતી રાખવાની છે બરાબર તો અત્યારે આપણે હાફડા ફાફડા થઈને બી જાશું દરી જાશું તો એનો કોઈ ઉકેલ આવવાનો નથી તો એમ આ દુહામાં પણ તમને એ જ કીધું છે કે વિપત પડે ના વલખીએ વલખે વિપતને જાય વિપતે ઉદ્યમ કી જે ઉદ્યમ વિપતને થાય કે મુશ્કેલી આવે ત્યારે આકુડ વ્યાકુળ થઈ જવાનું નથી ડરી જવાનું નથી પણ એમ કે શાંતિથી વિચારી અને શું એનો રસ્તો શું છે એ કાર્ય કરવાનું છે અને એ પ્રયત્ન કરવાના છે મહેનત કરવાનું છે અને એમ કે મુશ્કેલીને તો જ આપણે દૂર કરી શકશું ચાલો તો બીજો દુહો જોઈએ ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારાવટ શું કહે છે કે ગુણ ઉપર ગુણ કરે એ તો વ્યવહારાવટ વટ એટલે વ્યવહારની રીત છે અવગુણ ઉપર ગુણ કરે ખરી ક્ષત્રિય વટ ખરી ક્ષત્રિય ક્ષત્રિય ખત્રીયા વટ જો એમ કીધું અહીંયા તમને ખત્રિયા એટલે ક્ષત્રિયોની ઉમદાજનોની બરાબર એમ કે ગુણ ઉપર ગુણ કરે એ તો એક વ્યવહાર થયો પણ જે અવગુણ ઉપર બરાબર કોઈ આપણે ખરાબ ઈચ્છ હોય ને આપણે એનું સારું ઊંચી એ કરીએ એ ઉમદા જનોની સારા જનોની એમ કે સુખ છે એમ કે એની એક જાતની ઓળખાણ છે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહાર વટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રીયાવટ એમ કે ખરી ખત્રીયા એટલે કે ક્ષત્રિયોની ઉમદાજનોની સારાજનોની એમ કે એની એક એમ કે રીત છે બરાબર વ્યવહાર આવટ એટલે વ્યવહાર કરવાની રીત બરાબર અવગુણ ઉપર જો ગુણ ગુણ કરીએ એ જ એમ કે સાચી રીત છે તો અહીંયા ગુણનો એમ કે ગુણ ઉપર અવગુણ કરીએ એનો દુહો તમને આપેલો હતો તો ચાલો મિત્રો હવે પાછા પેજ નંબર સુતાલીસ ઉપર ગીતાબેન પરીખ બીજું છે તમને આપ્યું છે દુહા મુક્તક અને હાઇકુ એમાં આવી જાવ એનો લેખ કવિ ગીતાબેન પરીખ કવિત્રી છે બરાબર એનો આપણે પરિચય મેળવીએ કવિત્રી ગીતાબહેન સૂર્યકાંત પરીખ એનું પૂરું નામ છે ગીતાબહેન સૂર્યકાંત પરીખ જન્મ ઓગણીસો ઓગણત્રીસ માં અને અવસાન ઈસવીસ ઈસવીસન બે હજાર બાર ના પૂર્વી અને ભીનાસ નામના કાવ્ય સંગ્રહો પ્રગટ થયા છે એના પૂર્વી અને ભીનાસ નામના જે કાવ્ય સંગ્રહો છે એ પ્રગટ થયા છે એમના મુક્તકોમાં ચોટ અને ચમત્કૃતિ જોવા મળે એમના મુક્તકોમાં એમ કે ચોટ અને ચમત્કૃતિ એમ વ્યક્તિને હૃદય સ્પર્શી ચોટ અને ચમત્કૃતિ જોવા મળે છે આપણે દુહા જોયા હવે આપણે મુક્તક જોવાના છે કવિત્રી ગીતાબહેન પરીખના મુક્તકમાં બે કે ચાર લીટીમાં કોઈ વિચારનું સઘન અને રસાત્મક નિરૂપણ થયેલું હોય છે જો મુક્તકમાં શું હોય છે કે બે કે ચાર લીટીમાં જ હોય છે અને કોઈ વિચારનું સઘન અને રસાત્મક નિરૂપણ થયેલું નિરૂપણ એટલા અહીંયા તમને આપેલું હોય છે આલેખન કરેલું હોય છે રસ નામના એક પંક્તિના મુક્તકમાં કવયિત્રીએ દ્રષ્ટાંતથી રસ સભરતા અને શુષ્કતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે શું કહે છે કે રસ નામની એક પંક્તિ છે એક પંક્તિનું જે મુક્તક છે રસ નામનું એક પંક્તિનું મુક્તક છે એક જ પંક્તિનું છે એક જ વાક્ય લીટીનું છે એમાં કવિત્રી છે ગીતાબહેન પરીખ એને દ્રષ્ટાંતથી રસ સભરતા દ્રષ્ટાંત આપ્યા છે દ્રષ્ટાંત એટલે ઉદાહરણ આપ્યા છે રસ સભરતા એટલે રસથી ભરપૂર અને શુષ્કતા બરાબર અને આમ ખાલી આપણે રસ પડે એવું કંઈક હોય તો મજા આવે ને શુષ્કતા એટલે કે આમ આપણે કંટાળો આવે એ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે તફાવત સ્પષ્ટ કર્યો છે જેવી રીતે સૂકા પાંદરા અવાજ કરે છે અને લીલા પાંદરા શાંત રહે છે તેવી જ રીતે કામગ્રા માણસો મૌન રહે છે જ્યારે આળસુ માણસો વ્યર્થ બબડાટ કરતા હોય છે શું કીધું છે મુક્તકમાં કે સૂકા પાંદરા છે એમ કે ઝાડુ પર હોય તો અવાજ એટલો બધો ન થતો હોય હલતા હોય તો પણ નીચે પડેલા ઓલા પાંદરા જે ઓલા હોય છે સૂકાયેલા બરાબર એમ ખરખર ખડખડ અવાજ કરે છે એવી જ રીતે સૂકા પાંદડાને લીલા પાંદડાનું ઉદાહરણ આપી અને અહીંયા કામગ્રા માણસો અને આળસુ માણસોનો એમ કે ભેદ સ્પષ્ટ કર્યો છે બરાબર ગીતાબહેન પરીખે તો આજે આપણે એ જોવાનું છે તો અહીંયા તમને ગીતાબહેન પરીખ કવિત્રીનો પરિચય વ્યવસ્થિત સમજાણો બરાબર શું હોય છે મુક્તકમાં બે કે ચાર લીટીમાં કોઈ વિચારોનું સઘન અને રસાત્મક નિરૂપણ થયેલું હોય છે અને એમ કે રસની ભરપૂર શુષ્કતા અને રસ સભરતાનો ભેદ એમ કે અહીંયા સ્પષ્ટ થાય છે બરાબર તો આ ગીતાબેન પરીખનું આપણે મુક છે મુક્તક એ આજે જોવાનું છે બરાબર તો ચાલો અચ્છા આપણે પહેલાં તો મુક્તક એનું જોઈએ હવે બધા પેજ નંબર ઓગણપચાસ ઉપર આવી જાઓ એમાં મુક્તક વિશે તમને વધારે આપી છે માહિતી એ જોશું પછી મુક્તક જોઈશું મુક્તક એ ટૂંકો ચાર પદ અને બે લીટી ધરાવતો ચુસ્ત કાવ્ય પ્રકાર છે હવે આ મુક્તક છે એ ટૂંકો ચાર પદ અને બે લીટી એમાં ચાર પદ હોય છે ને બે લીટી ધરાવતો ચુસ્ત કાવ્ય પ્રકાર છે જે જૂના સમયથી તે ઘણો જ પ્રખ્યાત રહ્યો છે બરાબર જૂના સમયથી ઘણા સમયથી એ પ્રખ્યાત છે અને આજ પર્યંત વિકસતો રહ્યો છે અને આ જ પર્યંત એટલે હાલમાં પણ અત્યારે એનો વિકાસ થતો રહ્યો છે અનેક કવિઓએ આ પ્રકારને અજમાવ્યો છે ઘણા બધા કવિઓએ આ પ્રકારને એની કવિતામાં ની રચના કરતા હોય ત્યારે એમ આને અજમાવ્યો છે એમ તો એમ કે થોડામાં જાજુ કહી જાવું બરાબર એ મુક્તક દ્વારા કહેવામાં આવે છે જો શું કીધું કે મુક્તક એ ટૂંકો હોય છે ચાર પદ અને બે લીટી ધરાવતો હોય છે સંસ્કૃતના સુભા સુભાષિતો આવા મુક્તકો જ છે સંસ્કૃતના બધા સુભાષિતો તમારે આવે છે સંસ્કૃત વિષયમાં એના બધા સુભાષિતો છે એ આવા મુક્તક જ છે એમાં જીવનનું સારરૂપ ડાપણ થોડા શબ્દોમાં ગૂંથાયું ગૂંથાયું હોય છે જીવનનું ડાપણ છે બરાબર એ થોડા શબ્દોમાં સારા એમ કે ગૂંથાયેલું હોય છે એમાંથી આપને કંઈક સારું મળે જાણવા મળે છે આગળ જોઈએ મધ્યકાલીન ગુજરાત ના વછરાજ સામળ ભીમ અને અખા જેવા કવિઓની છપા અને ચોપાઈની રચનાઓ પણ મુક્તકનું રૂપ પ્રગટ કરે છે મધ્યકાલીન ગુજરાતીના જે વછરાજ સામળ ભીમ અને અખા એની એવા જે કવિઓ થઈ ગયા એના છપ્પા અને ચોપાઈઓ હતા એ પણ મુક્તકનું રૂપ રૂપ જ પ્રગટ કરે છે આ પ્રકારના દુહારૂપ મુક્તકો આપણા લોકસાહિત્યમાં પણ ખૂબ પ્રચલિત છે આપણા લોકસાહિત્યમાં તેમાં પણ આવા જે મુક્તક છે એ પ્રચલિત છે મુક્તક એટલે મુક્ત સ્વતંત્ર કાવ્યરૂપ મુક્તક જો એનું નામ જ કેવું છે મુક્તક એટલે શું મુક્ત સ્વતંત્ર કાવ્યરૂપ મોતી જેમ નાનું હોય છે ને માળામાં રહેવા સર્જાયું હોય છે તે એકલું પણ ભારે તેજસ્વી હોય જે મોતી છે કેમ નાનું એવું હોય છે પણ એક એક મોતી ભેગી કરીને એની માળા બને છે બરાબર એ એકદમ તેજસ્વી હોય છે એકલું પણ તેજસ્વી લાગે છે ને મોતી એમ બરાબર તો મુક્તક પણ એવું જ છે થોડામાં તમને જાજો જીવનનો શીખ આપી જાય છે જીવન જીવવાની રીત અપનાવી જાય છે હવે એના લક્ષણો જુઓ મુક્તક સંક્ષિપ્ત હોય છે સંક્ષિપ્ત એટલે ટૂંકું એટલે કે ગાગરમાં સાગર સમાવવા જેવું કામ કરે છે એમાં દ્રષ્ટાંત બોધ નીતિ શૃંગાર પ્રેમ ચિંતન પ્રકૃતિ વગેરે વર્ણ્ય વિષય તરીકે આવે દ્રષ્ટાંત એટલે કોઈ ઉદાહરણ આપે છે બોધ આપે છે નીતિ શૃંગાર પ્રેમ ચિંતન આ બધા રસો એમાં આવી જાય છે વર્ણ્ય વિશે આમ એનું વર્ણન કરવામાં આવે છે મુક્તકની ભાષા સરળ પ્રાસયુક્ત અને ચોટદાર હોય છે હવે આ મુક્તકની ભાષા કેવી હોય છે સરળ પ્રાસયુક્ત અને ચોટદાર એકબીજામાં પ્રાસ આવે છે બરાબર સરળ ભાષામાં સમજાઈ જાય એવું હોય છે તો ચાલો આપણે આજે મુક્તક જોઈએ હવે બધાનું બધાનું ધ્યાન પેજ નંબર અડતાલીસ ઉપર તમને મુક્તક આપ્યું છે શું કીધું છે સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાયે બરાબર કવિત્રી ગીતાબહેન પરીખે મુક્તક આપ્યું છે એ કેમાંથી લેવામાં આવ્યું છે જો નીચે લખ્યું છે પૂર્વીમાંથી એમની જે કાવ્ય સંગ્રહ છે પૂર્વી નામનો એમાંથી લેવામાં આવ્યું છે શું કે છે સૂકા પર્ણો વન ગજવતા હવે સૂકા પર્ણો છે જે નીચે પડી જાય છે આપણે હમણાં જ પાનખર ઋતુ ગયા આપણે બધાએ જોયું કે બધા ઝાડના પાન ખરી ગયા હતા બરાબર તો સૂકા પર્ણો છે એ પાન એમ કે ખરી જાય છે એ વન ગજવતા એ આમ કે આખા બધે ખડખડાટ થાય છે અને શાંત લીલા સદાય તો એમ કે અને શાંત લીલા સદાય એટલે કે લીલાપાન છે એ સદાય શાંત રહે છે એટલે અહીંયા કહેવામાં આવ્યું છે એના દ્વારા બરાબર કે કામ કામઠા માણસો હોય છે એ જરાય અવાજ કરતા નથી કામનું કાંઈ વર્ણન કરતા નથી પણ આરસો માણસ છે એ ખોટે ખોટો બબડાટ કરે છે તો ચાલો મિત્રો હવે દુહાને મુક્તક સમજા હવે આપણે જોવાનું છે હાઈકુ છેલ્લો પોઈન્ટ છે હાઈકુ તો પેજ નંબર સુડતાલીસ ઉપર પહેલાં આપણે પરિચય જોઈશું સ્નેહરશ્મી અહીંયા તમને આપ્યું છે ને સ્નેહરશ્મિ જો બધાનું ધ્યાન બુકમાં સ્નેહરસમી ઉપનામથી જાણીતા કવિ ઝીણાભાઈ રતનજી દેસાઈ બરાબર જો કોણ છે હવે કવિ કોણ છે હાઈ હાઈકુના કવિ ઝીણાભાઈ રતનજી દેસાઈ એને એનું ઉપનામ શું છે સ્નેહરશ્મિ બરાબર પૂરું નામ છે ઝીણાભાઈ રતનજીભાઈ દેસાઈ અને ઉપનામ છે સ્નેહ એનો જન્મ ઓગણીસ ઈસવીસન ઓગણીસો ત્રણમાં અને અવસાન ઓગણીસો ને ત્રાણુંમાં ચિખલી જિલ્લો વલસાડ વલસાડ જિલ્લાના ચીખલી ગામના વતની હતા બરાબર ઘણા વર્ષો સુધી અમદાવાદમાં આવેલી ચીન વિદ્યા વિહારના આચાર્ય તરીકે એમણે કામ કાર્ય કર્યું હતું યાના આચાર્ય તરીકે અર્ધ્ય અને પનગટ જેવા કાવ્ય સંગ્રહો ઉપરાંત એમણે જાપાની કાવ્ય પ્રકાર હાઈકુનો સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ આપેલ છે એને શું શું આપ્યા છે તો કે અર્ધ્ય અને પનગટ જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે અને જાપાની કાવ્ય પ્રકાર હાઈકુનો સંગ્રહ સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજ બરાબર આપેલું છે એને એમના મધ લય મધુર ગીતો અને કોમળ ભાવ સ્પર્શી હાઈકુ વિશેષ જાણીતા છે એમ કે એમના લય મધુર ગીતો અને લય મધુર એટલે કે આપણે ગાઈ શકાય લયથી એવા અને કોમળ ભાવ સ્પર્શી હાઈકુ વિશેષ જાણીતા છે કાવ્યો ઉપરાંત એમણે ટૂંકી વાર્તાઓ નવલકથા અને આત્મકથા પણ લખ્યા છે કાવ્ય તો લખ્યા જ છે પણ સાથે સાથે એને ટૂંકી વાર્તા નવલકથા અને આત્મકથા પણ લખ્યા છે કોને સ્નેહરશ્મિ ઝીણાભાઈ દેસાઈએ આગળ જોઈએ પહેલાં હાઈકુમાં વૃક્ષની સૂકી ડાળ ઉપર પોપટના બેસવાથી જાણે વૃક્ષને લીલા પાન ફૂટ્યા હોય એવો કલ્પન ભાવ રજૂ થયો છે બીજા હાઈકુમાં પણ એક રમ્ય કલ્પના ભાવ રજૂ થયો છે અંધારું બધી વસ્તુઓને કાળાથી રંગી દે છે માત્ર દીપ જ રંગાતો નથી શું કીધું છે બે હાઈકુ આપ્યા છે અહીંયા બે દુહા આપ્યા હતા એમ બે હાઈકુ પણ છે પહેલાં હાઈકુમાં વૃક્ષની ડાર ઉપર પોપટના બેસવાથી જાણે વૃક્ષના લીલે વૃક્ષને લીલા પાન ફૂટ્યા હોય એવો કલ્પન ભાવ જો અહીંયા કલ્પન એટલે કલ્પના રજૂ કરી છે કે પોપટ છે પોપટી કલરનો લીલા કલરનો એ વૃક્ષ ઉપર બેઠો છે તો જાણે કે આખા વૃક્ષ વૃક્ષ ઉપર પાન ઉઈ છે એવું લાગે છે વૃક્ષને નવા નવા નાના નાના કૂપડ ફીટી છે પાન ફીટી હોય એવું લાગે છે જ્યારે બીજા હાઇકુમાં શું કહે છે કે બીજા હાઇકુમાં પણ એક રમ્ય કલ્પન કલ્પના ભાવ અહીંયા બે એમાં કલ્પના જ રજૂ થઈ છે બીજા હાઇકુમાં પણ એક કલ્પના ભાવ રજૂ થયો છે કે અંધારું બધી વસ્તુઓને કાળાશથી રંગી દે છે માત્ર દીપ જ રંગાતો નથી અંધારામાં દી દીવો કર્યો હોય તો એનું પ્રકાશ બધે ફેલાય છે ને તો અંધારાની પીછી છે કલ્પના કરી છે કે અંધારા રૂપી પીછી છે એ બધાને રંગી દે છે ખાલી દીવો જ રંગાતો નથી અહીંયા એવી કલ્પના છે તો આપણે આ બે હાઇકુ જોઈએ તો ચાલો હવે પેજ નંબર ઓગણપચાસ ઉપર હાઇકુની માહિતી મેળવીએ એના વિશેનો પરિચય મેળવીએ પહેલાં આપણે કવિનો પરિચય મેળવ્યો હવે પેજ નંબર ઓગણપચાસ ઉપર જો હાઇકુ આપ્યું છે પદ નાટક ખંડકાવ્ય એ જેમ આપણા પોતાના સાહિત્યના સ્વરૂપો છે તેમ સોનેટ અને હાઈકુ જેવા સ્વરૂપો આપણે પરદેશી સાહિત્યમાંથી સ્વીકાર્યા છે જો હવે આ સોનેટ અને હાઈકુ સોનેટ તમારે આગળ જતા આવશે આગળના જેમ જેમ ધોરણમાં આવશો એમાં આવશે અહીંયા તમારે આજે હાઈકુ જોવાના છે તો એ પરદેશી સાહિત્ય છે બરાબર બીજા દેશના સાહિત્ય છે જેમ પદ નાટકને ખંડકાવ્ય આપણા પોતાના છે એમ આ સોનેટ અને હાઈકુ છે એ પરદેશી સાહિત્યમાંથી આપણે સ્વીકાર્યા છે સોનેટનો ઉદ્ભવ જેમ ઇટાલીમાં થયો તેમ હાઈકુનો પ્રકાર જાપાનમાં થયો બરાબર તો આ હાઈકુનો કાવ્ય પ્રકાર છે એ ક્યાં થયો તો જાપાનમાં થયો છે સોનેટનો ઉદ્ભવ ઉદ્ભવ એટલે જન્મ એનો ઇટાલીમાં થયો એમ હાઈકુ છે એ કયો કાવ્ય પ્રકાર છે ક્યાંનો છે તો કે જાપાનનો કાવ્ય પ્રકાર છે ઈસવીસન ઓગણીસો સાઠની આસપાસ જીનાભાઈ દેસાઈ સ્નેહ રશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં લખ્યા ઈસવીસન ઓગણીસો ને સાઠની આસપાસ આજે જીનાભાઈ દેસાઈ છે બરાબર એમને હાઈકુ છે એ મોટા પ્રમાણમાં લખ્યા પરિણામે બીજા ઘણા કવિઓએ તેના તરફ આકર્ષાયા અને પરિણામે હાઇકુ ગુજરાતી કાવ્ય પ્રકાર જેવું બની ગયું સૌથી સૌ પ્રથમ આ જે સ્નેહ રશ્મિ છે ઝીણાભાઈ દેસાઈ એમને લખ્યું પછી બધ બીજા બધા કવિઓને પણ એમ થયું કે ના વ્યવસ્થિત છે તો એ બધા પણ એની તરફ આકર્ષાયા હાઈકુ તરફ અને પરિણામે હાઈકુ છે એ ગુજરાતી કાવ્ય પ્રકાર જેવું એમ કે બની ગયું સત્તર અક્ષરની કાવ્યકૃતિ એટલે હાઈકુ જો સત્તર અક્ષર હોય છે હાઈકુમાં બરાબર સત્તર અક્ષરની એને ઓળખવા માટેનું એક નિશાની છે સત્તર અક્ષર એમાં હોય એ હાઈકુ કહેવાય બરાબર જેમાં પાંચ સાત પાંચ એવું પંક્તિ દીક તેનું અક્ષર વિભાજન થાય છે શું કહે છે કે સત્તર અક્ષરની કાવ્યકૃતિ એટલે હાઈકુ એમાં પાંચ સાત પાંચ એવું પંક્તિ દીક તેનું અક્ષર વિભાજન થાય છે જો એમાં ત્રણ પંક્તિ હોય છે એક પેલી પાંચની પહેલામાં પાંચ અક્ષર બીજામાં સાત અક્ષર ને ત્રીજામાં પાંચ અક્ષર એવું એનું અક્ષર વિભાજન થાય છે અક્ષર વિભાજન એટલે કે અક્ષરનું એમ કે અલગ અલગ એમ કે પાંચ સાત પાંચમાં વિભાજિત કરેલી હોય છે હાઈકુ સાદી સંક્ષિપ્ત અને ચિત્રાત્મક કાવ્યકૃતિ છે હાઈકુ છે એ સાદી સંક્ષિપ્ત એટલે ટૂંકું અને ચિત્રાત્મક કાવ્યકૃતિ છે હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત એની ચિત્રાત્મકતા છે આ લઘુરચનાનો પ્રત્યેક શબ્દ એક એક સૌંદર્ય ચિત્ર ઉપસાવતો જાય છે અને તેમાંથી એક અપૂર્વ અનુભવ જન્મે છે બરાબર શું કહે છે કે લઘુરચના નાની રચના લઘુ એટલે નાનું આ નાની એવી રચનાનો એક એક શબ્દ છે એ સૌંદર્ય ચિત્ર ઉપસાવતો આપણા આપણા સમક્ષ ચિત્ર ખડું કરે છે આપણી આંખો સમક્ષ અને તેમાંથી એક અપૂર્વ અનુભવ જન્મે છે તેમાં જ તેની સાર્થકતા છે એમાં જેમ કે એની સાર્થકતા છે એમ કહેવાય છે કે હાઈકું જ બોલે છે કવિ બોલતો નથી હાઈકુ વિશે એમ કહેવાય છે કે હાઇકુ જ બોલે છે કવિ એમ કે બોલતા નથી બરાબર તો આવું હાઈકુનું સ્વરૂપ હોય છે પાંચ સાત પાંચમાં એનું અક્ષર વિભાજન થયેલું હોય છે બરાબર તો ચાલો આપણે આજે હાઈકુ સમજીએ તો હવે બધા પેજ નંબર અડતાલીસ ઉપર હાઈકું છેલ્લો પોઈન્ટ આપેલો છે એ જુઓ એ કેમાંથી લેવામાં આવ્યું છે તો આજે જે કવિશ્રી છે બરાબર સ્નેહ રશ્મિ ઝીણાભાઈ દેસાઈ એમનું સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજમાંથી લેવામાં આવ્યું છે સુકેલી હવે પેલું જોઈએ સુકેલી ડારે પોપટ બેઠો પાન ચોગમ લીલા જો સુકેલી દાળે પોપટ બેઠો પછી જો ગુરુ વિરામ આપવું પછી આગળ શું કીધું પાન ચોગમ લીલા મેં તમને આગળ પણ કીધું હતું બરાબર ગુરુવિરમનો અર્થ શું થાય કે એક જ વાક્યમાં જ્યારે વિચાર બદલાતો હોય ત્યારે આપેલું એક અહીંયા પંક્તિ છે વાક્ય નથી પણ પંક્તિ છે જ્યારે વિચાર બદલાય ત્યારે એમ કે આપેલું હોય છે જો એનું આખું સુકેલી ડારે પોપટ બેઠો એક પંક્તિ બની પછી અહીંયા બદલાઈ ગયું ને કે પાન ચોગમ લીલા જાણે કે હવે પહેલાં હું તમને એ સમજાવી દઉં કે જો પે એમાં જુઓ પાંચ સાત પાંચ છે પહેલી પંક્તિ પાંચ અક્ષરની બીજી સાત અક્ષરની અને ત્રીજી પંક્તિ છે એ પાંચ અક્ષરની તો આવી રીતે પાંચ સાત પાંચ એનું બંધારણ હોય છે તો હવે તમારે ખ્યાલ રાખવાનું યાદ રાખવાનું સૂકેલી ડાળે પોપટ બેઠો ચોગમ લીલા અહીંયા કવિએ એમ કે કલ્પના કરી છે કે જાણે સૂકેલી ડાળ હતી ઝાડની વૃક્ષની એની ઉપર પોપટ જાણે કે બેઠો તો એવું લાગતું હતું કે ચોગમ લીલા જાણે કે અહીંયા કલ્પના કરી એમ કે વૃક્ષ ઉપર વૃક્ષની ડાળીએ ડાળીએ એમ કે કે ઉપર ફૂટી હોય ને નવા નવા લીલા લીલા પાન આવ્યા હોય એવું જાણે કે લાગે છે ચાલો તો બીજું હાઇકું જોઈએ ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગાય શું કહે છે કે અંધકારની પીછી ફરે છે પણ એમ કે દીપ નહીં રંગાય બરાબર એમ કે અંધકાર રૂપી પીછી ફરી જાય છે આપણે જોઈએ છીએ કે જ્યારે સવારમાં સરસ મજાના સુરત દાદા ઉગે છે ત્યારથી લઈને આઠમે પછી ધીમે 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 સંધ્યા ટાણું થાય છે બરાબર ત્યારે અંધારું આવે છે ને ચોગમ પ્રસરતું આવે છે બરાબર વાતાવરણમાં પણ એમ કે આપણે દીવો જલાવવો હોય તો એ એમ કે દીવાનું અંજ દીવાથી એમ કે અંજવાળું થાય છે તો અંધકારની પીછી છે એને નહીં રંગી શકે બરાબર એમ કે અંધારું છે એ બધાને અંજવાડાને પોતાની પીછીથી રંગી દેશે પણ આપણે એક દીપ દીપ જલાવ્યો હોય દીપ પ્રગટાવ્યો હોય તો એ જે અંધારારૂપી પીછી છે એ દીવાને ક્યારેય રંગી શકશે નહીં એટલે દીવો તો પોતાનું એમ કે તે જ ફેલાવતો જ રહેશે તો અહીંયા આ બે હાઈકુ આપણને આપ્યા હતા એ આપણે સમજ્યા તો મિત્રો આજે આપણે દુહા મુક્તક અને હાઇકુ ત્રણેય સમજ્યા તો સૌ પ્રથમ આપણે એક એક પોઈન્ટ જોતા ગયા ને પેલા કવિનો પરિચય જોયો તો દુહા છે એમાં કોઈ એના કોઈ કવિ નથી એ લોક સાહિત્ય લોકો દ્વારા કહેવાયેલું છે બરાબર પછી આ મુક્તક જોયું અને હાઈકવું જોયા તો ભાષા સજ્જતા અનો માં જે તમને આપ્યું હતું દુહા મુક્તક અને હાઇકુ એ પણ આપણે જોઈ લીધું એટલે તમને ખ્યાલ આવે તો હોમવર્કમાં તમારે અભ્યાસ સ્વાધ્યાય અને શબ્દ સમજૂતી લખવાના છે અસ્તુ જય હિન્દ